સહકારી આગેવાન, ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદિવાસી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલે સહકારી પ્રવૃત્તિ માટે ખૂબ જ એક ઉમદા નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતની સહકારી પ્રવૃત્તિ જે મંડળીઓ એના શેર હોલ્ડર સભાસદોને 15% મહત્તમ એ નફો કરતી મંડળીઓ આપી શકતી હતી, એ આવનારા દિવસોમાં મહત્તમ મર્યાદા 20% ડિવિઝન આપવાની કરી છે. આને કારણે સમગ્ર ગુજરાતમાં જે 85,000 સહકારી મંડળીઓ છે એની સાથે લગભગ 1 કરોડ અને 50 લાખ જેટલા સભાસદો જોડાયેલા છે, એમને વધુ 5% ડિવિઝન વધુ મળી શકશે. આને કારણે કરોડો રૂપિયાનો ફાયદો સભાસદોને થવાનો છે. દક્ષિણ ગુજરાત સહકારી પ્રવૃત્તિનું ગણું છે અને ખાસ કરીને જે રીતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું જીવન સહકારી પ્રવૃત્તિ વગર અશક્ય છે, અને જે રીતે રાજ્યની સરકારે આ નિર્ણય કર્યો છે એને અમે વધાવીએ છીએ. આને કારણે સહકારી પ્રવૃત્તિમાં એક નવો વેગવાન આવશે અને ખાસ કરીને નાગરિકોને સહકારી પ્રવૃત્તિમાં ખૂબ જ મોટું જે વિશ્વાસ છે ઉભો થશે. આ નિર્ણયને અમે આવકારીએ છીએ.